આજે રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં, તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે. પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધર્મ પર પહેલાં આવે છે, એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબને હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું. એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી. નમસ્તે. શૈલેન્દ્રસિંહ, અમે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારું સક્રિય લોકોનું આખું સંગઠન છે તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું, બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજ્યુડાઈઝ કોઈ સાથે નથી. રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે, બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છે. પણ સાહેબ, રૂપાલા સાહેબ આખું બીજેપી નથી. રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે. સ્વાભાવિક છે, એમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી, પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે. એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. આ દેશના, આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં, અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે. આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે, અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે. એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે, એમને અમે સ્વાગત પણ કરીએ છીએ. અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે કે ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય તો ક્ષત્રિય સમાજનો રહ્યું છે, એ ઇતિહાસ છે. એમના શરણે આવેલા કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સમાજનો હશે, એ એકવાર શરણે આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે. આવી આ જે પ્રજા છે કે જેમાં એક ખમીર છે અને એમણે કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે,